सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। श्री घनश्याम लीलामृत सागर ग्रंथनी अंदर आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने कथा संभळावे छे। बोमानंद स्वामी महाराज ना बाळ चरित्र लखे छे। राम शरण जी बोलिया सुनो धर्म ना धीर त्यार पछी छुपैया विषे शू करे छे नरवीर अमृत रूपिया कथा छे स्वाद तनो नहीं पार स्नेहे संभळावो मोजने बाल चरित्र विस्तार रात दिन लागी रटना हरिचरित्र मा सार आ लीला सांभळता हृदय वादे छे हर्षय पार। श्रोता जयरे उत्साह होय त्यारे वक्ता ने कथा करवानो आनंद आवे, पण श्रोता जो ढीला पड़ी जाए तो वक्ता ढीलो थई जाय। राम शरण जी उत्तम श्रोता छे, ए कहे छे अयोध्या प्रसाद जी महाराज ने कि अमृत रूपी कथा सांभळता मने एटलो बधो स्वाद आवे छे, एटलो बधो आनंद थाय छे કે મને આના સિવાય બીજું કંઈ ગમતું નથી। રાત દિવસ એક જ રટના લાગી કે હજુ એ મહારાજે બાળ ચરિત્રો કેવા કર્યા હશે, હજુ કેટલા કેટલા ચરિત્રો મારે સાંભળવાના બાકી છે, એટલે મને લગ્ની જે લાગી છે કે તમે મને એવા ચરિત્રોને સંભળાવો જેને જેમાં હેત હોય એને કરવું ગમે, ભગવાનમાં હેત હોય એટલે મહારાજના બાળ ચરિત્રો નવા નવા સાંભળવા ગમે છે। અમૃતવત છે આ કથા, સાંભળતા સુખ થાય, અહો નિરંતર પ્રેમથી શ્રવણ કરું સદાય, આ તો અમૃત જેવી કથા છે। એવું સુની પછી ઉચર્યા પોતે તે અવધ પ્રસાદ, બહુ સારું તમે પ્રશ્ન પૂછ્યું, સુનો તમે તજીને પ્રમાદ। અયોધ્યા પ્રસાદજી કે તમે પ્રશ્ન બહુ સારો પૂછ્યો, હવે પ્રમાદ તજીને સાંભળો, હું તમને કથા એક નવી કહું છું। બોલ્યા મહારાજ દારી ધીર સુનો રામ શરણ મતિ સ્થિર ધર્મ દાદાને ઘેર જે ગાય ગોમતી તેનું નામ કહેવાય તેને વાછડીઓ થઈ બંને નામ ગૌરી કપિલા છે તને મંગલ આહિરની ગાયો જ્યાંય ધર્મદેવ મૂકે નિત્ય ત્યાંય ચરવા જાય છે ગાયો હંમેશ તેની ચિંતા નથી લવલેશ એક દિવસ સુબની પેર ગોરી ગાય આવી નહીં ઘેર ધર્મ ભક્તિ વિચારે છે કાજ કપિલા એકલી આવી આજ ગોરી આવી નહીં તે ક્યાં ગઈ ધર્મ મૂર્તિને ચિંતા તે થઈ મોટા પુત્રને બોલાવ્યા પાસ પ્રેમવતી કહે છે હુલાસ તમે ભાઈ જુઓ ગોરી ગાય ઘેરી આવી નથી તે શું થાય।
રામશરણજીને અયોધ્યા પ્રસાદજી મહારાજ કથા કહે છે, ધર્મદાદાને ઘેર ગોમતી ગાય હતી અને ગોમતી ગાયની બે વાછડીઓ હતી. બે વાછડીઓમાં એક વાછડીનું નામ ગોરી અને બીજીનું નામ કપિલા. એ બંને મંગલ આહિર કરીને જે છપ્પૈયાની અંદર ભરવાડ હતો એ આહિરની ગાયો ભેગા ધર્મદેવ રોજ ચરવા માટે મૂકી આવે અને પછી એની કોઈ પ્રકારની ચિંતા નહીં, ટાઈમે ટાઈમે ઘેર આવી જાય. પણ એક દિવસ એવી ઘટના ઘટી કે કપિલા ઘેર આવી પણ ગોરી ગાય હતી એ ઘેર આવી નહીં. એટલે ભક્તિ માતાએ રામ પ્રતાપજીને બોલાવીને કીધું કે ભાઈ ગોરી ગાય આવી નથી, જોવો તો ક્યાંય ભૂલથી ક્યાંય જંગલના રસ્તે તો નથી ચડી ગઈ ને, જાઓ એને જલ્દી શોધી લાવો અને ઘેર લઈ આવો. આવા વચન સાંભળીને નારાયણ તીરે રામ પ્રતાપજી ગયા, આજુબાજુના આખા છપ્પૈયાના બધાય પ્રદેશમાં ગોતી વળ્યા પણ ગોરી ગાય ક્યાંય ના મળી. મનમાં બહુ ઉદાસ થયા, પોતાને ઘેર પાછા આવ્યા. એટલે જ્યારે આવું જોયું કે ધર્મદેવ રામ પ્રતાપજી બધે ખોળી વળ્યા પણ ન મળ્યું, એ સુનીને ધર્મદેવ જ્યારે આવ્યા ઉદાસ થઈને, ત્યારે ઘનશ્યામ મહારાજ ધર્મ પ્રત્યે બોલ્યા, મોટા રામ પ્રતાપજી પ્રત્યે બોલ્યા, મોટા ભાઈ જુઓ પાછા આવ્યા, ગોરી ગાયનો પતો ન લાવ્યા. એવું સુનીને શ્રી ધર્મદેવ ચાલ્યા શોધવા અવશ્ય મેવ. ગોરી ગાય ખોવાઈ ગઈ છે, રામ પ્રતાપજી પહેલાં ખોળવા ગયા, ન મળી, પાછા આવ્યા. એટલે ઘનશ્યામ મહારાજે પિતાને કીધું, મોટા ભાઈ ખોળીને આવ્યા પણ કંઈ પત્તો લાવ્યા નથી, બાપા ઉપડ્યા કે હું ખોળી લાવું. એટલે ધર્મદેવ ગયા. ઘનશ્યામ ને ભાઈ જોખન, ધર્મદેવ આવે કે ચાલો હું આવું છું. પછી ઘનશ્યામને અને રામ પ્રતાપજી બેયને હારે લીધા, સાથે લીધા છે નિર્મલ મન, લીધી લાકડી દોરડું સાથે, એક છડી લીધી દીના નાથે. લાકડીને દોરડું લેવું પડે ને, ગાય ભૂલી પડી ગયો, એનાથી બાંધીને એને દોરીને લાવવાની. પિતા બંધુ સંગે સુખકારી, ગયા બહિરી કુવે વિહારી, મંગલા હિરને બોલાવ્યો, સર્વે વાતે તેને સમજાવ્યો. બહિરી કુવે આવ્યા અને ત્યાં આગળ મંગલાહિરનો જે નેસડો હતો ત્યાં જઈને મંગલાહિરને બોલાવ્યો અને કીધું, ભાઈ આજે આવી ઘટના ઘટી, હજુ ગોરી ગાય ઘેર આવી નથી, એટલે અમારે ગોતવા જવું છે. છપ્પૈયાને ફરતા બધી બાજુ કિલ્લાને આકારે બધે ફરી વળ્યા. હતી વાંસની કોઠીઓ ત્યાંય ખંત રાખીને ખોળી, ત્યાંય ગોરી ગાય મળી નહીં, ક્યાંય પાછો આવ્યો શ્રીહરિ છે, ત્યાંય મંગલાહિરે બધે ખોળી વળ્યો અને બીજા બધાય ખોળી વળ્યા, પણ જ્યાં મહારાજ હતા ત્યાં આવ્યા. ગાય ખોવાની આવે ક્યાંથી? ગાય તો ખોવાઈ ગઈ છે, ક્યાંથી મળશે? પછી ધર્મે કર્યો છે વિચાર, સાથે લઈને બેવ કુમાર, પીરોજપુર નરેચા ગામ, જોયું સર્વે ગામે ઠામો ઠામ. પછી તો છપ્પૈયા છોડી અને આજુબાજુના જે ગામડાઓ છે, પીરોજપુર છે, નરેચા છે, એ બધા ગામની અંદર ધર્મદેવ બે પુત્રને લઈને જોવા ગયા. સુરભી ક્યાંય ન મળી એટલે ઉદાસી થયા, પાછા આવ્યા. પછી અસનાગરે ગયા સોહાગ, ત્યાં છે સુંદર એક તળાવ, અસનાગર કરીને ગામ છે, ત્યાં ગયા, ત્યાં એક તળાવ છે. પશ્ચિમ તીરે ઉભા તિવારી, ભિક્ષુક રામ છે હિતકારી, તેને પૂછીને નિરાશી થયા, ગામ લોહ ગંજરીએ ગયા. ત્યાં ભિક્ષુક રામ તિવારી છે, એને પૂછ્યું કે ક્યાંય ગાય જોઈ તમે સુરભી? ના, અહીં તો જોઈ નથી અમે. ત્યાંથી નિરાશ થઈ ગયા, લોહગંજરી ગામ ગયા. લોહગંજરી ગામની અંદર સંધ્યાગીરીજીને પૂછ્યું, ત્યાં નેહડામાં જોયું, ત્યાંથી ચાલવા તૈયાર થયા, ત્યાંય ના મળી. બખરોલીના બગીચાની અંદર આવ્યા, ત્યાંય ગોરી ગાય જોઈ નહીં. બાબુરામની હવેલી પાસે આવ્યા, જે રાજ્યની ગાયો હતી એની અંદર પણ જોયું, તોય ત્યાં ગાય મળી નહીં. પછી ત્યાંથી વિશ્વામિત્રીના ગૌઘાટે આવ્યા અને ઘાટે જોયું, ચારે તરફ તપાસીને જોયું, તોય ગોરી ગાયોનો પત્તો લાગ્યો નહીં. હવે વિચારે છે કે હવે તો પાછા વળીએ, અહીં તો ક્યાંય ગોરી ગાય મળતી નથી, ખબર નહીં શું થયું, કોઈ હિંસક પ્રાણીએ મારી નાખી હશે કે ક્યાંક જંગલના રસ્તે ચડી ગઈ હશે. ગામો ગામ ફરી વળ્યા પણ ક્યાંય મળતી નથી. એટલાની અંદર બે આહિર જોયા, એ બે આહિરને પૂછવા લાગ્યા,
બોલ્યા હીર બે તેની વાર, બેઠી છે ખરી આ સામી પાર, થયો છે જન્મ વત્સનો ત્યાંય, ગૌવા બેઠી છે મારગ માય. આ એક ગાય અમે જોઈ છે, આ હામે પાર, હામે પાર જાવ ને એક ગાય બેઠી છે ને, એ ગાયને એક નવું વત્સ બાળક જન્મ્યું છે, એના કારણે એ ત્યાં રસ્તામાં બેઠી છે. એવું સુનીને હર ખ્યા ધર્મ, નદી પાર ગયા અનુકર્મ, ભાઈને ઈચ્છા મનમાં આવી, ઊંચે સ્વરે ગૌવાને બોલાવી. વિશ્વામિત્રી નદી ઉતરી હામે કાંઠે ગયા, ત્યાં આગળ ગાયને ઊંચા સ્વરે કરીને પછી ભાઈએ બોલાવી. સુન્યો મોટા ભાઈનો જ્યાં સોર, ઉઠી હિ સોરા કરતી જોર, સાદ ઓળખ્યો સંસેર રહિત, સામી આવે છે પ્રેમ સહિત. પશુને પણ હેત હોય છે, જે એની ભેગા રહેતો હોય એનો અવાજ સાંભળે એટલે તરત હિંસોરા કરતી હામી આવે. આ ગૌશાળાની અંદર કંડારીને આજે જે ભગતને સંતો સેવા કરે એ ખાલી આમ બોલાવે એટલે પૂંછડા ઊંચા કરીને ગાયો ભેગી થઈ જાય, અને આપણે ગમે એટલું કરીએ તોય ના આવે, કારણ કે એને એની યારે હેત બંધાઈ ગઈ હોય. પશુને પણ સાચું હેત બંધાય છે, એક માણસ જ એવો છે કે જેના હેતનો ભરોસો નહીં, ગમે ત્યારે ઉલાડે, થોડુંક એની ઈચ્છા પૂરી ના થઈ, થોડુંક એનું ધાર્યું ના થયું, થોડું એના મન પ્રમાણે ના થયું એટલે તમારા હેતને ઠેબે ચડાવી દે, એનું નામ સિંગડા વિનાનો સિંગડું મારે, એનું નામ માણસ. અને ઢોર છે ને એ ગમે એવું પણ એ હેતવાળું, કેટલા એવા હોય, મારકનું ઢોર કહેવાય કે મારકની ભેંસ છે, મારકનો બળદ છે, પણ એને જેની યારે હેત થઈ ગયું હોય એને ના મારે. જુઓ તમે, આ માણસનું ધારું નક્કી જ નહીં, હેતવાળાને ભેટી મારી દે એવું કામ છે, એનું કોઈ ફ્રીજ જ નથી. ઢોરનું ફ્રીજ છે ભગવાનનું મૂકેલું, પણ માણસનું કોઈ ફ્રીજ, ઢોર ગમે એવું મારકનું હોય તો રોજ એને પ્રેમથી ખવડાવ્યા કરો તો વશ થઈ જાય, પણ આ માણસનું કાંઈ નક્કી નહીં કે આ વશ થયેલો છે કે શું કરે, એને ખવડાવો તો એ ઘરમાં આવીને ખંજર મારી જાય. મનુષ્ય એવું પ્રાણી છે, જબરજસ્ત ડેન્જર. જો સત્સંગ ના કરીને સજ્જનતા ના હોય તો મનુષ્યથી ડેન્જર કોઈ પ્રાણી આ પૃથ્વી પર નથી બનાવ્યું, બે પગવાળું શિંગડા પૂછડા વિનાનું. પણ જેટલા જેટલા પશુને શિંગડા છે ને બધા આની અંદર એકમાં જ આવી ગયા છે, અને જેટલાને પૂછડા છે ને બધાના લક્ષણ આ એકમાં જ છે, જો એની અંદર સજ્જનતા ને સત્સંગ ન હોય તો. જ્યારે રામ પ્રતાપજીએ બોલાવ્યા ત્યારે ગાયો પૂછ ગાય હિંસોરા કરતી સામી આવી. ધર્મ કહે આવે શું થશે, કેવી રીતે માર્ગમાં ચલાશે, ઝીનો ઝીનો આવે ઘનઘોર, નદી ઉતરવી છે કઠોર. ત્યાં તો ઝીનો ઝીનો વરસાદ ચાલુ થઈ ગયો, હવે નદી ઉતરવાની છે, કેવી રીતે ઉતરાશે. ત્યારે બોલ્યા વળી ઘનશ્યામ, હે દાદા રાખો રૂદેહામ, મારે વાંસે આવો ધરી ધીર, દિલમાં ન ડરશો લગીર. દાદા બીવો છો શું, હું છું ને તમારી યારે, મારી પાછળ પાછળ ચાલ્યા આવો, બધું સરસ થઈ જશે. વાલીડો એમ કરે છે વાત, ત્યાં તો દેખ્યો મોતો ઉતપાત, વડના વૃક્ષ નીચે વિશેક, ઊંઘેલો કેસરી સિંહ એક. ઉપાધ્યનો કોઈ પાર નથી આ પૃથ્વી પર. આ એવું સમજાવે છે કે ધર્મદેવ અને ભક્તિ માતા મહારાજના માતા પિતા હોવા છતાંય રોજ ઉપાધ્યો આવતી, એમ આપણે પણ આ લોકમાં છીએ, ઉપાધ્યો આવે, પણ ઉપાધ્યોથી મહારાજ આપણી એન કેન પ્રકારે રક્ષા કરે છે. આ લોક જ ઉપાધ્યોનો છે, અહીં આપણે વિચારીએ કે ઉપાધિ ના આવે શક્ય જ નથી, અહીં તમારે કોઈ પણ કાર્ય કરો એટલે ઉપાધિ આવે. અમે સાધુ થયાને કાર્ય કરીએ તો એ આવે, ભાઈ તમારે તો આવે જ ને, પણ આવે એમાં આપણને ખબર હોવી જોઈએ કે મારો ઉદ્દેશ સાચો છે, મહારાજને રાજી કરવા કરું છું, મહારાજની આજ્ઞાએ કરું છું, મહારાજની ઈચ્છા છે એમ થશે, તે ઉપાધિનું બહુ વજન ના લાગે. નહીં તો આપણે ઢહળવા જઈએ તો વહેલા ધામમાં જતા રહીએ, પણ ઉપાધિ મહારાજના માથે મૂકવી. ધર્મદેવને ચિંતા થઈ, નાસિકાનો ચાલે જ પવન, જાણે ગંભીર ગાજે છે ગણ, એવો શબ્દ સુન્યો ધર્મદેવે, તન ત્રાસ પામી ગયા તેવે. આ વાઘ સિંહ હોય ને
એનો આમ શ્વાસ લેતા હોય ને આમાં અવાજ આવે ને, એમ એ સિંહ જે આમ હૂતો છે ને એનો જે શ્વાસ લે છે, નાસિકાનો જે પવન આવે છે અને એવો ગંભીર લાગે છે કે જાણે ફાડી ખાશે, એવો મોટો સિંહ છે. હવે ક્યાં જઈશું ને કેમ કરીશું, સિંહ આગે કેમ ઉગરીશું, આપણ ત્રણને ગોરી ગાય મારી નાખશે નિશ્ચેતે. અહીં આ વાઘ સિંહ આપણને આજે મારી જ નાખશે, ત્રણેવને અને ગોરી ગાયને પણ મારી નાખશે. ત્રાસ પામીને બોલ્યા ધર્મ, અતિ ઊંચે સ્વરેથી પરમ. ત્યારે વાઘ ઉઠ્યો તન તોડી, ઊભો થયો આળસ મોડી. જ્યારે ત્રાસ પામીને ધર્મદેવ જોરથી બોલી ગયા કે હું થાશે આપણું મરી ગયા, ત્યાં તો ઓલો ઊભો થઈ ગયો, હું તો એ જાગી ગયો, બેઠો થઈ ગયો. અને વાઘ ઉઠીને તરત એને તો ત્રાળ નાખી, આળસ મોડીને ઉઠ્યો. દીઠો મૃગેન્દ્ર કેરોજ મર્મ સુની ભયભીત થયા છે ધર્મ. અર અર આ તો મારી નાખશે, હે વાલા આવે સી વલે થાશે, અરે મરી ગયા. થઈ તો જાય ને, હાલ્યા જતા હોય ને અચાનક આવે તો એમ જ થઈ જાય. પછી વાઘને થયું છે જ્ઞાન, જાણે અંતરમાં ભગવાન. તેઓ દેખીને પિતાજીનો ત્રાસ થયા સત્વર શ્રી અવિનાશ વાઘ પાસે ગયા. ઘનશ્યામ તેના સામું જોયું અભિરામ. વાઘની હામાં ઘનશ્યામ ગયા, પિતાને કે ચિંતા ના કરો, અરે પણ ક્યાં આલ્યો તું, તમે ઊભા રહો હું આવું છું. વાઘ પાસે ગયા, વાઘની દ્રષ્ટિ જોડે દ્રષ્ટિને જોડી. ત્યાં તો વાઘને જ્ઞાન થયું કાં તો ભગવાન છે, પગે લાગીને પાછો સૂઈ ગયો. ઓહો મારા મોટા ભાગ, ભગવાન મને દર્શન દેવા અહીં આવ્યા. ભગવાન તો કેટલાયના કલ્યાણ ચરિત્રો દ્વારા કરે છે. એક ગોરી ગાયને ગોતવા માટે ગયા એ તો નિમિત્ત માત્ર હતી, પણ આ સિંહનું કલ્યાણ કરવું, બીજા કેટલાય લોકોના ગામડે ગામડે કલ્યાણ કરવા, એના માટે ભગવાન શ્રી હરિના આવા ચરિત્રો છે. વાઘને થયું જ્ઞાન, વાઘ પાછો સૂઈ ગયો. પછી બોલ્યા વાલો તે વચન, એ દાદા તમે બીશો ન મન, ધીરજ આપે છે પુણ્ય શ્લોક, આવે ન કરશો કાંઈ શોક, આવે તમે શોક ના કરશો, હવે ધીરજ રાખો, સાવજ ક્યારેય આપણને મારશે નહીં, જે કંઈ થાય એનું જોખમ અમારે માથે, એમ કહીને આગળ ચાલ્યા. પછી પિતા બંધુ કેળે આલ્યા. બોલો, નાના છોકરાને બાપ અને મોટા ભાઈ નથી હલાવતા, બાપ અને મોટા ભાઈ નાના છોકરાની આંગળી આલીને આલે છે, કારણ કે પરબ્રહ્મ છે. પછી આવ્યા તે ગૌઘાટ ગામે, ઉગારી ગૌઘાટ ગામે ઉગારી લીધા સુંદર શ્યામે. નિશાવીતી ગઈ ગણી ત્યાંય રજની રહ્યા ગૌઘાટમાંય. ગૌઘાટે પહોંચ્યા, આવી રીતે મહારાજે રક્ષા કરી, રાત્રિ વીતી ગઈ અને ગૌઘાટે ત્યાં રાત્રિ રોકાયા. માનવો જાને ઘેર રહ્યા છે, ગાય સહિત સુખી થયા છે, બીજે દિવસ પ્રાતઃ કાળ છુપયા આવ્યા છે તત્કાળ. બીજે દિવસ સવારમાં, પછી માનવો જાને ઘેર રાત્રે આ ને બીજે દિવસ સવારે છપયા આવ્યા. ભક્તિ માતા સુવાસીની સતી, દેખીને સુખ પામ્યા છે અતિ, પામ્યા આનંદ મનય પાર, જોયા ગાય સહિત જે વાર, કરી ગાય તની આસવાસ, દયાળુ માતાજી સુખ રાસ, ધર્મદેવને બંને કુમાર, પામ્યા છે પરિશ્રમય પાર. સુવાસિની ભાભીન ભક્તિ માતા દેખીને બહુ આનંદ પામી ગયા. ગાયને જોઈ, ત્રણેવને જોયા, ધર્મદેવ રામ પ્રતાપજી ઘનશ્યામ, એટલે બહુ જ આનંદમાં આવ્યા. ગાયની સંભાળ લીધી, રસોઈ કરી, બધાને જમાડ્યા, સ્નાન કરાવ્યા, શુભ શરીર આપીને ઉના નિર્મલ નીર કરી રસોઈ દીધા છે માન, પ્રીતે કરાવ્યા ભોજન પાન, બધાને નવડાવ્યા ગરમ પાણીએ અને ભોજન પાન કરાવ્યું, આવું મહારાજે ચરિત્ર કર્યું. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ નિર્મળ સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રીહરિ ગાયને શોધવા ગયા અને ત્યાં વાઘ થકી રક્ષા કીધી, એ નામે એસીમો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.